સામાન્ય રીતે કચ્છને ભલે સૂકો મૂલક માનવામાં આવતો હોય પરંતુ પાછલા કેટલાક સમયથી ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે જે બિરદાવવા લાયક છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે પ્રથમ વખત ખેડૂતે 30,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. ખેડૂતના મતે આ ખેતી ખર્ચાળ છે પરંતુ લાંબા અંતે ફાયદો થતો હોવાથી કચ્છ માટે આ પાક અનુકૂળ છે. કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાંઠો કાઢ્યો હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદિત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. હરેશભાઈ ઠક્કરે સ્ટ્રોબેરીના પાક વિશે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું છે. એક એકરમાં 18,000 રોપા વાવી છે અને 1,000 રીટે. એક એકરમાં 18,000 રોપા વાવી શકાય છે. મેં 30,000 રોપા મારી વાડીમાં વાવ્યા છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસ ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત 11 નવેમ્બરના વાડી આવ્યા હતા, જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું. અમે ખેડૂત સાથે વેપારી પણ છીએ, એટલે શું થયું કે સ્ટ્રોબેરી જ્યારે માર્કેટમાં આવે ત્યારે સ્ટ્રોબેરી અહીંયા કચ્છમાં કે ગુજરાતમાં પહોંચતા સ્ટ્રોબેરી મહારાષ્ટ્રમાંથી મહાબળેશ્વર બાજુથી આવે તો એની કીપિંગ ક્વોલિટી ઓછી હોવાથી આપણે ખાવામાં લઈએ 1/2 કિલોનો પનેટ તો એમાંથી આપણે 300-400 ગ્રામ જ વાપરવી પડે, 100-150-200 ગ્રામ એમાંથી ખરાબ નીકળે એટલે આપણે ફેંકી દઈએ. એટલે અમને એમ થયું કે ભાઈ કચ્છમાં શું કામ ન વાવીએ, તો કચ્છમાં અમે મહારાષ્ટ્રમાં ત્યાં જોઈ આવ્યા તો સ્ટ્રોબેરી અને એના ઠંડા પ્રદેશમાં થાય તો આપણી કાને તો સમજી લો ને નવેમ્બર પછી તો કચ્છ ઠંડો પ્રદેશ જ થઈ જાય છે. એટલે અમે પછી એને વિચાર્યું કે નહીં આને વાવીએ. એટલે પ્લાન્ટ 11 નવેમ્બરે અમે લઈ આવ્યા અને એ સમયે અમારી કાને રાજ્યપાલશ્રી અમારા ફાર્મ ઉપર વિઝિટે હતા ત્યારે રાજ્યપાલશ્રીના હાથે અમે 11 નવેમ્બરે આ વાવેતર કરાયો. એક એકરમાં 18,000 પ્લાન્ટ આવેલા છે અને ડ્રીપ ને મલ્ચિંગની સાથે અને ડ્રીપ અને મલ્ચિંગ માટે આપણે ડ્રીપ માટે તો ગવર્મેન્ટ 70% સબસિડી આપે છે અને મલ્ચિંગ માટે પણ ગવર્મેન્ટ સબસિડી આપે છે. ખાલી આપણે પ્લાન્ટ લઈ આવવાના છે અને પ્લાન્ટ આગળ જતા તો આપણે કચ્છનો ખેડૂત આમાંથી જ પ્લાન્ટ બનાવી લેશે. આ પ્લાન્ટ જે છે એ સ્ટ્રોબેરીના જેમ આની કલમ આપણે આ મેંગોની બનાવી એવી રીતે આની કલમ બનશે અને આ જ પ્લાન્ટ આપણે ત્યાં જ કામ આવી જશે. એટલે પ્લાન્ટનો ખર્ચો નહીં આવે. ડ્રીપ તો હર ખેડૂત કાને છે અને મલ્ચિંગમાં તો ગવર્મેન્ટ સબસિડી આપે છે અને મહારાષ્ટ્રથી આપણી કાને કચ્છમાં સાઇઝ વાઇઝ બી મોટી થાય છે અને કલર બી સારો આવે છે. આ આપને જોવા મળશે અત્યારે આ સાઇઝ આવે છે એની બરાબર છે અને સાઇઝમાં બી પ્રોબ્લેમ નથી આવતો. ખાવામાં મહારાષ્ટ્રથી ટેસ્ટી આવે છે. આપણે ઘણીવાર મહારાષ્ટ્રની ખાઈએ તો આમ મોહરી લાગે તો આ આપણે ટેસ્ટી લાગશે ખાવામાં, આમ ટેસ્ટ આવશે. આમ કચ્છના ક્લાઇમેટમાં આપણે ગમે એ મગફળી છે કે ગમે એ મેંગો છે કે બનાના છે કે કોઈ બી ક્રોપ આપણે કરીએ તો એમાં સુગરનો પ્રમાણ અને ટેસ્ટનો પ્રમાણ વધારે જ મળે છે ડ્રાય ક્લાઇમેટના કારણે. નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે. ખાસ તો સ્ટ્રોબેરીને ખૂબ ઓછું પાણી જોઈએ છે. 4 દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકૂળ નીવડે છે. તેમજ વાવેતર બાદ મલ્કિંગ એટલે કે પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે. ખૂબ માવજત પણ રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે કારણ કે એક એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તેમજ જાળવણી પણ રાખવી પડે છે. સામે પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું થાય છે જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે. સ્થાનિકે સ્ટ્રોબેરી ઉત્પાદિત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. પ્રથમ વખત વાવેતર કરાયું છે જેનો સારો પ્રતિસાદ મળ્યો છે. કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ.